તારીખ 1 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, મોતીભાઈ અમીન. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી તેને વિસ્તારી ગુજરાતની પ્રજાને જ્ઞાન અને સંસ્કારનો સ્પર્શ કરાવનાર મોતીભાઈ અમીનનો જન્મ ઈસવીસન 1873માં થયો હતો. ગ્રેજ્યુએટ થઈ શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃત્તિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાષણો, ઉદ્ઘાટનો અને પ્રમુખ સ્થાનેથી દૂર રહી મોતીભાઈએ જે અવિરત સેવા યજ્ઞ કર્યો છે તે આજે કોઈપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દ્રષ્ટાંતરૂપ છે. એમના પુસ્તકાલય સામયિકે ગુજરાતની પ્રજામાં શિષ્ટ વાંચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું. 2 જ વર્ષમાં વડોદરા રાજ્યમાં એમણે 400 પુસ્તકાલયો શરૂ કર્યા હતા. ઉપરાંત સાવ નાના નાના ગામોમાં ફરતા પુસ્તકાલયો સ્થાપીને મોતીભાઈએ જ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેવાડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. આઝાદી માટે ભારત દેશ અંગ્રેજો સામે ચળવળ ચલાવી રહ્યો હતો. તેવા સંજોગોમાં ઈસવીસન 1916ની 16મી એપ્રિલનો એ દિવસ ચરોતર પંથક માટે સુવર્ણ અક્ષરો સમાન બની ગયો. એ દિવસે સ્વર્ગસ્થ મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. તેના બંધારણના ઘડવૈયા વીર વિઠ્ઠલભાઈ પટેલ હતા. 3 ધોરણો અને 27 વિદ્યાર્થીઓ ધરાવતી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ તે તેની પ્રથમ સંસ્થા હતી, જે પાછળથી 1920માં દાદાભાઈ નવરોજીના નામથી એટલે કે ડીએન હાઈસ્કૂલ તરીકે પ્રસિદ્ધિ પામી. અખિલ હિન્દ પુસ્તકાલય પરિષદે ગ્રંથપાલ ઉદ્યમ પિતામહનું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી મોતીભાઈએ સામાજિક દૂષણો, જડ રૂઢિઓ સામે બળવો પોકારી અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરિચય આપ્યો હતો. એ જમાનામાં રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખા પહેરી ન શકતી હતી. આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે પગરખાની પરબ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઈને ચરોતરનું મોતી કહી બિરદાવ્યા હતા. 1 ફેબ્રુઆરી 1939ના રોજ તેમનું નિધન થતા ગુજરાતે એક અઠંગ કર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુ પુરુષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો.